નમસ્કાર મિત્રો, મારી YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આજના વિડિયોમાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ પેરેલોગ્રામ નું ક્ષેત્રફળ કઈ રીતના શોધી શકાય તે જોઈશું. તો મિત્રો, આપણી પાસે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ છે, જેથી તમને ખ્યાલ આવે કે સમાંતર બાજુ ચતુષ્કોણ કેને કહેવાય. હવે આપણે દાખલા તરીકે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું થાય તો એનું સૂત્ર છે પાયો ગુણ્યા ઊંચાઈ. તો પાયો આપણને અહીંયા L આપેલો છે, ઊંચાઈ એટલે આ હાઈટ h, L ગુણ્યા h કરો તો તમને એરિયા ઓફ પેરેલોગ્રામ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. હવે ધારો કે જો તમને L બરાબર 5 સેન્ટીમીટર આપેલા હોય, એચ બરાબર 4 સેન્ટીમીટર આપેલા હોય, તો આપણે એલની અને એચની કિંમત સૂત્રમાં મૂકીએ તો આપણને 20 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું થાય ત્યારે પાયો ગુણ્યા ઊંચાઈ એલ ગુણ્યા એચ યાદ રાખવાનું રહેશે. આ સિવાય હજી એક વસ્તુ પણ આ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળમાં જોવાની છે, તો તે જોઈએ. ધારો કે આપણી પાસે હવે આમાંથી L અથવા H આપેલા ન હોય તો ત્યારે શું કરશું આપણે? તો એના માટે એક અલગ વસ્તુ છે કે ધારો કે જો તમને તેના વિકર્ણના આ A, C અને D અને B આ બે વિકર્ણ આપેલા હોય તો ત્યારે કઈ રીતના તમારે તેનું ક્ષેત્રફળ શોધવું? તો તેનું સૂત્ર છે મિત્રો 1/2 ઇન્ટુ AC ગુણ્યા B અને D, 1/2 ગુણ્યા AC અને BD. હવે વિકર્ણના તમને માપ આપેલા હોય મિત્રો તો તમે આરામથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકો. હવે જો તમને અહીંયા ધારો કે AC બરાબર 8 આપેલા છે, 8 સેન્ટીમીટર, અને BD બરાબર આપેલા છે 5 સેન્ટીમીટર, તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો 1/3 ગુણ્યા 8 ગુણ્યા 5 તો બરાબર આપણને કેટલા મળશે મિત્રો? 2, 4, 8 અને 20 સેન્ટીમીટર સ્ક્વેર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો જ્યારે વિકર્ણના માપ આપેલા હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે છે, અને L અને H આપેલા હોય ત્યારે પાયો ગુણ્યા ઊંચાઈ નું સૂત્ર લાગુ પડે છે. મિત્રો, ખાસ એક વાસ્તુનું યાદ રાખજો કે જ્યારે પણ ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે દરેક માપો છે તેના એકમો ખાસ જોવાના રહેશે. તેમાં આપેલા છે સેન્ટીમીટર છે, સેન્ટીમીટર છે. જો અહીંયા સેન્ટીમીટર અને અહીંયા મીટર હોય ધારો કે, તો તમારે કોઈ પણ એકમાં રૂપાંતર કરવાના રહીએ. તો ખાસ મિત્રો, એક તો તમને જે વિકર્ણ આપેલા છે અથવા પાયો અને ઊંચાઈ આપેલા છે તેના બંનેના માપોના એકમો એક જ સરખા છે કે નહીં, જો ન આપેલા હોય તો એક સરખા કરવા જોઈએ અને ત્યારબાદ જ જવાબ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો મિત્રો તમને આ મારો વિડિયો સારો અને ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.